तो जो ये आपने एमसीक्यू नंबर पहला पहला एमसीक्यू आपने कीधु कि त्रण शब्दों आप्या अवरोध कैपेसिटर ने इंडक्टर आ त्रणे नु एक पारिमाणिक सूत्र जाणी लो कि जेनाथी हुं समझाव कि आ आना करता अलग छे अथवा जो आ बने सरखा होय तो आ अलग छे आपणे एवुं कंईक करवानुं छे कि जेना पारिमाणिक सूत्रों एक बीजा करता अलग छे तो एक काम करिए त्रणे नु वारापरथी शोधी काढीए पहलो पार्ट पाड़ दईए सीएल बीजो पार्ट आर सी होल स्क्वेर लखी दईए त्रीजो पार्ट आर एल होल स्क्वेर लखी दईए चलो ट्राय करजो सी एटले शू कैपेसिटर एल एटले शू इंडक्टर अने आर एटले अवरोध शू तमने त्रणेयना पारिमाणिक सूत्र आवडे छे हा तो त्रणेयना पारिमाणिक सूत्र याद करो चलो बेटा अवरोध माटे भणी गया के अवरोध माटे M1 L2 T माइनस 3 A माइनस 2 आपे भणी गया छे सादी भाषा में 12 32 कैपेसिटर तो कैपेसिटर नु भी भणी गया छे M L T A M माइनस 1 L माइनस 2 अने छेल्ला वे 42 जरे इंडक्टर आ थोड़ कदाच भूली गया हो तो 12मा ધોરણમાં 4th સેમમાં આવે છે તો આનો પારિમાણિક સૂત્ર પણ આની જેમ જ યાદ રખાય 1 2 2 2 પણ છેલ્લા બે માઇનસ આ ત્રણની ખાસિયત કે 12 થી સ્ટાર્ટ થાય આવો મોટે ગણો 32 42 22 કેપેસિટરમાં પહેલા બે માઇનસ આ બંનેમાં છેલ્લા બે માઇનસ ચલો વાક્ય તો તમે ભણી ગયા છો ખાલી રિવાઇઝ કરાય હવે આવો કિંમત મૂકો ચલો સ્ટાર્ટ સી એટલે કેપેસિટર એમ માઇનસ 1 એલ માઇનસ 2 ટી 4 એ 2 આના ગુણ્યા કોણ છે બીજું એલ એલ મીન્સ ઇન્ડક્ટર આયર ઇન્ડક્ટર એમ 1 એલ 2 ટી માઇનસ 2 એ માઇનસ 2 ગુણાકાર કરતા કેટલા પદ ઉડી જાય એને રાખવાના અને કેટલા પદ રહે એ તો હું એવું કહું કે એ વાળા પદ ગયા એટલે એની ઝીરો એમ વાળા પદ ગયા એમની ઝીરો એલ વાળા પદ ગયા એલની ઝીરો ચારમાંથી બે જાય તો બે રહે તો સાદી ભાષામાં ટી સ્ક્વેર જવાબ આવે કોનો એલસી અથવા સીએલ ચલો હવે તમે ટ્રાય કરો ચલો બેટા પહેલા કોણ છે આર આર એટલે અવરોધ M1 L2 T minus 3 A minus 2 याद रखो कि यह स्क्वायर छे आ पहलू गुणिया बीजू C એટલે કેપેસિટર M minus 1 L minus 2 T 4 A 2 કેટલા ઉડી જશે M ગયા L ગયા ધ્યાનથી M કટ M કટ L કટ L કટ એક કટ એક કટ ચારમાંથી ત્રણ જાય એક રહે એટલે ટી વન પણ 12 સ્ક્વેર છે એટલે આનો જવાબ ટી સ્ક્વેર આવ્યો મતલબ કે આ બંનેને સૂત્રો મળતા આવે છે એટલે અહીંયા હું લખું કે સીએલ બરાબર આર સ્ક્વેર સી સ્ક્વેર કોની દ્રષ્ટિએ તો કે પારિમાણિક સૂત્રોની દ્રષ્ટિએ આની માટે વિચાર ચલો હવે હું આમાં નહીં કહું તમારે જાતે પ્રયત્ન કરવાનો છે આ આ એટલે અવરોધ M1 L2 T minus 3 A minus 2 પછી આ L L એટલે ઇન્ડક્ટર M1 L2 T minus 2 A minus 2 ચલો બેટા તમને હવે તો પરફેક્શન આવી રહ્યું છે કેટલું ઉડી જાય કે સાહેબ કોઈ ઉડતું નહીં એનની કેટલી ઘાત બે ઘાત એલની કેટલી ઘાત ચાર ઘાત ટીની કેટલી ઘાત માઇનસ પાંચ ઘાત એની કેટલી ઘાત માઇનસ ચાર ઘાત જો આનો સ્ક્વેર કરી તો બધી ઘાત ડબલ થાય તો શું આ લોકોને મળતું આવે છે કારણ કે આમના જવાબ શું આવ્યા ટી સ્ક્વેર આવ્યા એટલે આ લખ્યું અહીંયા ટી સ્ક્વેર આવ્યા એટલે આવું લખ્યું જ્યારે આનો જવાબ તો બધા કરતા ડિફરન્ટ આવે છે એટલે આપણા માટે આ આન્સર થયો
હવે આ થઈ ઓરિજિનલ પ્રોસેસ. નાઉ હવે તો કે હવે શોર્ટકટ, જો આટલું બધું ગણીએ તો ટાઈમ કેટલો બગડે. તો જો શોર્ટકટ શીખવી હોય જી માટે તો તમને યાદ કરાવું, કદાચ સાંભળ્યું હોય તો, કે સાહેબ શોર્ટરિક ફોર જે ડબલ સ્પેશિયલ એન્ડ બુચકેટ સ્પેશિયલ. તો આની માટે શોર્ટરિક કંઈક આવી બનાવી છે મેં. L is equal to CR square. L is equal to CR square. જો આવું બનાવી દઈએ તો આપણું કામ કેટલું સરળ થઈ ગયું. જેમ કે આની માટે સૂત્ર વિચારું, ચલો CMM L ની જગ્યાએ શું લખી દઈએ, CR square C ગુણ્યા C, C square R ગુણ્યા R square. તો કેટલું સરળ થઈ ગયું, ડાયરેક્ટ જ ખબર પડી ગઈ કે સર આ બંને સરખા આવી ગયા. અને અહીં દેખાય છે કે આ તો સરખા થતા જ નથી. એટલે જો કોઈ વ્યક્તિ ગણવા ના જાય અને આ શોર્ટ ટ્રિક ખબર હોય, કઈ શોર્ટ ટ્રિક, L ઇઝ ઇક્વલ ટુ CR સ્ક્વેર. કોની દ્રષ્ટિએ? તો કે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ. તો એના આ એમસીક્યુ વિધિના સેકન્ડ આવી જાય. ડાયરેક્ટ આ ત્રણેયમાં જ્યાં એલ દેખાય ત્યાં કિંમત મૂકે, સરખું આવે સાચું નહીં તો ખોટું. ડન. તો આપણે જોયું પહેલો એમસીક્યુ પારિમાણિક સૂત્રવાળો.